દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો સ્ક્રીન ઉપર તમે એક ફૂલ જોઈ રહ્યા છો જેની ચાર પાંચ સફેદ પાંખડી છે અને વચમાં પીળો ભાગ છે આ જડીબુટ્ટીનું નામ છે કમરતોડ બુટ્ટી અથવા તો એક એને કહેવામાં આવે છે અને મિત્રો ગામડાની દેશી ભાષામાં અમે એને ભાગલું કહીએ છીએ મિત્રો આ ભાગલું જે છે એ આપ જોઈ શકો છો કે એના જે આ પાન છે એ પાન આ રીતે ખરબચડા પાન હોય છે અને એની બંને બાજુ પાનની બંને બાજુ ખાંચા હોય છે આ એની ઓળખવાની પદ્ધતિ છે અને ઉપર આ રીતે ફૂલ જોઈ લેવાનું મિત્રો આના બહુ મહત્ત્વના ત્રણ ફાયદા છે એ તમને બતાવવા જઈ રહ્યો છું નંબર એક કે કોઈને પણ વીછી કરડ્યો હોય તો મિત્રો આ પાનનો રસ જે છે એ પાનનો રસ તમે કાઢી અને એના વીછી જ્યાં ડંખ દીધો હોય ત્યાં તમે આપી દો ઘસી દો તો વીછીનું ઝેર ઉતરી જાય છે આશ્ચર્યની વાત એ છે કે મિત્રો આ પાનનો જે રસ છે એ રસ તમે હાથમાં ઘસી નાખો અને પછી હાથમાં તમે વીછી લો તો તમને એ વીછી ડંખ નહીં દઈ શકે એટલી આમાં તાકાત છે નંબર બે કે મિત્રો શરીરમાં કોઈ પણ જગ્યાએ તમને વાગ્યું હોય ઘા પડ્યો હોય તો એ ઘાની ઉપર તમે આનો રસ લગાવી દો તો એ ઘા રૂજાઈ જાય છે અને એક એન્ટીબાયોટીકનું કામ કરે છે ગામડામાં વર્ષોથી મિત્રો ખેડૂતો જે છે એ પોતાને કંઈ વાગ્યું હોય કે બળદને ઘા લાગ્યો હોય તો એના ઉપર નિયમિત આનો રસ નાખી અને ઘાને રૂઝવી દેતા હતા આજે પણ એનો ઉપયોગ ગામડામાં થાય છે નંબર ત્રણ એક મહત્વની વાત કે મિત્રો અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ બધાને કમરનો દુખાવો થાય છે કમરનો દુખાવા માટે આ ઇલાજ છે મિત્રો એટલે જ એનું નામ કદાચ તોડ જડીબુટ્ટી પડ્યું હશે એટલે શું કરવાનું છે આ પાનનો રસ કાઢી અને એ રસને કમરના દુખાવા ઉપર નિયમિત બે ટાઈમ સવાર સાંજ ઘસવાનો છે જેનાથી તમારો કમરનો દુખાવો ગાયબ થઈ જશે બીજો એક પ્રયોગ છે કે આનું તેલ બનાવીને તમે શીશીમાં ભરી લો તો નિયમિત તમારે એનો ઉપયોગ કરો બે ત્રણ ટાઈમ માલિશ કરો તો કમરનો દુખાવો તમારો મટી જાય છે તેલ કેવી રીતે બનાવવાનું છે એની રીત બરાબર સમજી લેજો મિત્રો તમારે સરસવનું તેલ લેવાનું છે આ માની લો કે આ પાન જે છે એના પાન અને દંડી આખા છોડને તમારે વાટી નાખી અને ખલમાં વાટીને એની લુદ્ધિ બનાવી લેવાની છે અને એ લુદ્દી તમારી માની લો કે સો ગ્રામ લુદ્દી છે તો બસો ગ્રામ તમારે સરસવનું તેલ લેવાનું છે અને ગેસ ઉપર તમારે એક કઢામાં મૂકવાનું છે અને એમાં આ બસો ગ્રામ સરસવના તેલમાં સો ગ્રામ લુદ્દી નાખી દેવાની છે પછી એકદમ ધીમા તાપે એને ગરમ કરવાનું છે મિનિમમ દસ મિનિટ તમે ગરમ કરશો અને આ લુદ્દી તમારી કાળી પડે લુદી કાઢી પડશે અને તેલ તમારું ગ્રીન કલરનું થશે એટલે લુદ્દી કાઢી પડી જાય એટલે સમજી લેવાનું કે તમારું તેલ તૈયાર થઈ ગયું છે એટલે પછી ગેસ બંધ કરી દેવાનું અને ત્યાર પછી તમારે આ તેલને ગઢનીથી કે કાપડથી ગાળી અને એક સીસીમાં ભરી લેવાનું છે નિયમિત બે ત્રણ ટાઈમ તમે રોજ આ તેલની માલિશ કરશો તો તમારો ગમે તેવો કમરનો દુખાવો હશે એ ગાયબ થશે મિત્રો મિત્રો મારી ચેનલ પર તમે નવે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યોગાના નવા નવી ટિપ્સ યોગાની નવી નવી ટિપ્સ નવા નવા આસનો અને આયુર્વેદના જુદા જુદા નુસ્ખા જાણવા હોય તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો આવતા વિડિયોમાં ફરી મળીશું ત્યાં સુધી મનહર પટેલના જય ભારત જય હિન્દ